એની તકલીફ તો એવડે ની બોડી જો ને, આપણે નાની એમ્બેસી આપણે લટકાવતી જ હતી. દેશ માટે તો એવું હોય કે આપણે અહીંયા એટલો બધો ક્રોધ કારે ચડે એ તમને ખ્યાલ હોય મેડમ. તમને ખ્યાલ હોય કે આપણે ગમે એ વસ્તુ કરવા જઈએ છીએ તો આપણી ટાઈમે થતી નથી, એટલા માટે ગુસ્સો હોય દેશ માટે, બાકી કોઈ ન હોય. સુરતના એક એવા પિતાના શબ્દો છે જેમણે હાલમાં જ રશિયા યુક્રેન યુદ્ધમાં તેમનો એક જુવાન જોધ દીકરો ગુમાવ્યો. હવે તેમણે નિરાશા અને ગુસ્સામાં રશિયામાં સ્થાયી થવાનું મન બનાવ્યું છે. સુરતમાં રહેતા અશ્વિનભાઈ માંગુકિયાના દીકરા હેમિલે રશિયા યુક્રેનમાં યુદ્ધ મોરચે એક મિસાઇલ હુમલામાં જીવ ગુમાવ્યો. 23 વર્ષના હેમિલ એક એજન્ટની છેતરપિંડીનો ભોગ બન્યા હતા, જેણે હેમિલને રશિયાની સેનામાં હેલ્પરની નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. પણ હેમિલને અન્ય અનેક ભારતીયોની જેમ યુદ્ધમાં લડવા મોકલી દેવાયા. અશ્વિનભાઈએ સારા ભવિષ્યની આશામાં તેમના 2 દીકરાને વિદેશ મોકલવા માટે લોન લીધી હતી, પણ દીકરાના અચાનક મૃત્યુ બાદ તેનો મૃતદેહ મેળવવા તેમને દિવસો સુધી સંઘર્ષ કરવો પડ્યો. એની તકલીફ તો એવડે ની બોડી જો ને, આપણે નાની એમ્બેસી આપણે લટકાવતી હતી, આજે આવે કાલે આવે આવતા વીકમાં આવે, પછી મારે ત્યાં જવું પડ્યું. તોય ત્યાં ગયો તોય મને એમ જ કીધું હજી 8 દિવસ લાગશે, પણ એ તો જે મારી યારી જે ભરતભાઈ નારોલા હતા ને એના પાવરથી બોડી મને 1 દિવસમાં મળી, નહીં બોડીનો કોઈ ઠેકાણું જ નહોતું ક્યારે મળે. સરકાર દ્વારા એમાં તો સરકારે આપણને જે બોડી લાવવાનો ખર્ચો સરકારે આપ્યો, એનો ખર્ચો આપણે નથી, એ ગવર સરકારે આપ્યો છે. પણ બોડી કઢાવી નહોતા એક તો આપણી ઇન્ડિયન એમ્બેસી ત્યાંથી, એની સમજ લો ને 25 દિવસ સુધી તો એમ્બેસી હારી રોજ કોન્ટેક્ટમાં હતા, કાલે મળી જાય, આગળથી અપડેટ નથી આવતું, ફલાણું નથી આવતું, ઢીકડું નથી આવતું, એમ જ કહેતી એમ્બેસી. પછી મારે ત્યાં જવું પડ્યું, ત્યાં ગયો તોય મને કહે છે 8 દિવસ લાગશે બોડી આવતા. તો મેં એમ્બેસેટરને કીધું મને લખાણ આપો કે ભાઈ હું 8 દિવસમાં બોડી તમને પોગાડી મળી જાય છે એમ, તો કે હું લખાણ તમને ન આપું. પછી ભરતભાઈ નારોલા હતા એને કીધું કે હવે બોડી હું કાલે સવારમાં ગમી નથી કે હું લઈ આવીશ, બોડી હું અહીંયા તમને લાવીને કાલે 10 વાગે ત્યાં આપી દે. પછી એને પ્રેશર કરીને એની બોડી 1 દિવસમાં આવી, બાકી એમ્બેસીમાં કોઈ ધ્યાન જ નહોતું. રશિયાની સરકારે યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં છેતરપિંડીનો ભોગ બનેલા અને માર્યા ગયેલા ભારતીયોના પરિવારોને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. નાની સરકારે જે આ છોકરાની ડેથ થઈ તો એના માટે જે પૈસા આપે એનું પ્રોસેસ અત્યારે ચાલુ છે. હવે એ તો આખું પેમેન્ટ આવી જાય તો એ ખ્યાલ આવે કે અત્યારે 1 કરોડ 30 લાખ રૂપિયા કીધા છે, હવે આખું પેમેન્ટ આવી જાય તો એ ખ્યાલ આવે. અશ્વિનભાઈએ કહ્યું કે ત્યાંની સરકારે તેમને નાગરિકતાની ઓફર પણ કરી છે અને તેઓ તેને સ્વીકારી લેવા માગે છે. આપણે ધંધા કરીએ છીએ, લોકોમાં કાંઈ દમ વગરના ધંધા થાય ને, આપણે ભલે નોકરી જ કરવાની છે, પ્રાઇવેટ ધંધો નથી કરવો, પણ આપણે ભલે નોકરી કરીએ તો શાંતિવાળું થઈ જાય, નહીં કરતા નારાજગી અહીંયા અમે 45 વર્ષ કાઢી એટલે આપણે અહીંને ખ્યાલ તો હોય જ ને, બહુ તકલીફ હોય તમને ખ્યાલ ન હોય, અહીંયા ભાત ભાતની તકલીફો અહીંયા પડે. એટલા માટે છોકરાને મોકલ્યો તો અહીંયા તકલીફ હતી, એટલે છોકરાને બેન બહાર આપણે મહેનત એ હાટું જ કરી, ભાઈ નહીં કરતા બહારનું ભવિષ્ય સારું છે, એટલે છોકરાને બેન બહાર મોકલ્યા હતા. દેશ માટે તો એવું હોય કે આપણે અહીંયા એટલો બધો ક્રોધ કારે ચડે એ તમને ખ્યાલ હોય મેડમ. તમને ખ્યાલ હોય કે આપણે ગમે એ વસ્તુ કરવા જઈએ છીએ તો આપણી ટાઈમે થતી નથી, એટલા માટે ગુસ્સો હોય દેશ માટે, બાકી કોઈ ન હોય. અહીંયા કરતાં આપણે થોડુંક ત્યાં સારું લાગે છે, એટલા માટે આપણે અહીંથી ત્યાં જો તો આપણે તો ગમીને મહેનત કરીને મહેનત કરવાની છે, અહીંયા કરીએ એમ ન્યા કરીએ તો આપણે અહીં કરતાં ત્યાં થોડુંક સારું લાગે છે. આ વચ્ચે ભારતમાં રશિયન દૂતાવાસે કહ્યું કે એમની સેનામાં કામ કરતા મોટાભાગના ભારતીયો પાસે માન્ય દસ્તાવેજો નથી. દૂતાવાસ પ્રમાણે તેમની સેનામાં ભારતીય લોકોની ભરતીમાં તેમની સરકારની કોઈ ભૂમિકા નથી અને રશિયા ભારત સરકારની સાથે મળીને આ મામલે ઉકેલ લાવવાના પ્રયાસમાં છે. આ ભરતી રેકેટ મામલે CBI એ 4 લોકોની ધરપકડ પણ કરી છે.